કે તમારી જેવા કરોડો બાળકો સ્કૂલમાં ભણે છે આ સમયે, અને તમારી કરતા કંઈક અલગ પ્રાપ્ત કરે છે. તમે જે સ્કૂલમાંથી મેળવો છો અળવમાંથી, એના કરતા અલગ વસ્તુ અલગ સ્કૂલના લોકો પ્રાપ્ત કરે છે. હવે એ સારી પણ હોઈ શકે અને નબળી પણ હોઈ શકે. તો તમારે એ વિચારવાનું છે કે કાલ સવારે તમારે અળવના પ્રતિનિધિ તરીકે કામ કરવાનું છે કે તમારે ગુજરાતના પ્રતિનિધિ તરીકે કામ કરવાનું છે કે ભારતના પ્રતિનિધિ તરીકે કામ કરવાનું છે. જો તમારે ભારતના પ્રતિનિધિ તરીકે કામ કરવાનું હોય તો તમારે તમારા રોલ મોડલ ચેન્જ કરવા પડશે. હમણાં જ્યારે હું ગાડીમાં આવ્યો ત્યારે હું આ ભાઈ સાથે વાત કરતો હતો કે આપણે બીજાને જોઈને કંઈક શીખીએ છીએ. આપણી બધાની મનોવૃત્તિ એવી ઘડાયેલી છે કે બીજાને જોઈને કંઈક શીખીએ છીએ. આજે કોઈક ડૉક્ટર છે તો શું કામ એ ડૉક્ટર છે, ખબર છે તમને? કારણ કે એને ક્યાંક ને ક્યાંક કોઈક ડૉક્ટરને જોયા હતા નાનપણમાં, પછી એના મનની અંદર એવું બી રોપાણું કે હું ડૉક્ટર બનીશ. કોઈના કાકા દાદાના દીકરા દીકરી ડૉક્ટર હોય, કોઈના પાડોશી ડૉક્ટર હોય, કોઈના સગાવાલામાં બીજા ત્રીજા કોઈ ડૉક્ટર હોય, અથવા તો કોઈકને ડૉક્ટર તરીકે જોયા હોય તો એના મનની અંદર એવું નક્કી થાય કે હું ડૉક્ટર બનીશ. અમારી સ્કૂલની અંદર જ્યારે હું આઠમું ધોરણ ભણતો હતો ત્યારે સાહિત્યકારો અતિશય આવતા હતા. અમારી પ્રાર્થના સભા બહુ સારી હતી, બહુ એટલે બહુ સારી હતી, અને રેગ્યુલર પ્રાર્થના સભા અમારી સારી, આવા સત્રો નહોતા યોજાતા. મેં હમણાં પ્રગતિશીલ શિક્ષણમાં મેડમ એવું લખ્યું કે શિક્ષણને જ્યારે મિશન બનાવો છો એ તમારી એક નિષ્ફળતા છે, કે તમારે શિક્ષણને મિશન બનાવવું પડે. શિક્ષણ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, હર ઘડી તમારે શિક્ષિત થવાનું છે. તમારે સવારમાં 8 વાગ્યાથી લઈને સાંજે આટલા વાગ્યા સુધી શિક્ષિત થવાનું છે એવું નથી. એટલે શિક્ષણ બે પ્રકારના છે, એક શાળાકીય શિક્ષણ છે અને એક જીવન ઘડતરનું શિક્ષણ છે. પણ મારે તો જીવન ઘડતરના શિક્ષણ વિશે વાત આજે નહીં થઈ શકે, કારણ કે સાહેબે મને ચોખવટ કરેલી છે કે આજે તમારી કપડાની દુકાનમાંથી તમારે શેરવાની જ કાઢવાની છે, કારણ કે લગ્ન નજીક આવ્યા છે બધાના, તમારી પરીક્ષાઓ નજીક છે. એટલે હવે હું તમને જીન્સ ટીશર્ટ નહીં બતાવી શકું, એટલે જીવન શિક્ષણ વિશેની વાતો હું બહુ જાજી નહીં કરી શકું. તમારું શાળાકીય શિક્ષણ વિશેની થોડીક વાતો હું કરીશ. આપણે એ યાદ રાખવાનું છે કે જે ભારતમાં કે ગુજરાતમાં જે લોકો ભણે છે અને લાખો રૂપિયા ફી ખર્ચીને ભણે છે, અને જે નથી મેળવી શકતા એ આપણે અળવમાંથી મેળવવાનું છે. અને તમે આમ જોવા જાઓ તો હવે બોર્ડર ઉપર છો, કારણ કે જે 12માવાળા વિદ્યાર્થીઓ હશે એ તો હવે બસ ટૂંક સમયના મહેમાન, 11માવાળા હશે એ થોડાક વહેલા સુધી ટકી રહેશે. 12માવાળા કેટલા આમાં? હા, એટલે આપણે જેટલું મેક્સિમમ શીખી શકાય એટલું મેક્સિમમ શીખવું, પણ શીખવું ક્યાંથી? કારણ કે આપણી પાસે રોલ મોડલ નથી. પપ્પા પાસેથી શું શીખવું? કારણ કે આજની પરિસ્થિતિ એવી છે, એમાં હું આવી ગયો, કે મમ્મી પપ્પા બિચારા છે, દે આર નોટ એજ્યુકેટેડ. એજ્યુકેટેડ મતલબ એમની પાસે અગર શિક્ષણ છે તો કેળવણીનું નથી. માની લો તમારા પપ્પા MA હોય, તમારા પપ્પા BA હોય, ગ્રેજ્યુએટ થયેલા હોય, પણ કદાચ એવું બને કે એ કર્યા પછી પણ એ કેળવાયેલા ન હોય. તમને ખબર છે કે જે લોકો ડિગ્રી મેળવી લે છે એ શિક્ષિત નથી થઈ જતા. તમે છાપાઓ જો વાંચતા હોય કે સાંભળતા હોય કે વોટ્સઅપમાંથી સાંભળતા હોય તો તમને ખબર પડશે આજે કેટલાય સેલિબ્રિટીઓ એવા છે કે જે આત્મહત્યાઓ કરે છે, જે બહુ લોકો ભણેલા છે. કેટલાય ડૉક્ટરો આત્મહત્યાઓ કરે છે, કેટલાય એન્જિનિયરો આત્મહત્યાઓ કરે છે. એનો અર્થ એવો થાય છે કે એમની પાસે શાળાકીય શિક્ષણ છે પણ જીવન શિક્ષણ નથી. તો બંને શિક્ષણ બહુ જરૂરી છે, શાળાકીય શિક્ષણ પણ જરૂરી છે અને જીવન શિક્ષણ પણ જરૂરી છે. શાળાકીય શિક્ષણ તમારી પાસે આવી ગયું, તમે શિક્ષક બની ગયા, ડૉક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા કે કોઈ પણ XYZ ફિલ્ડની અંદર તમે ઉચ્ચ સ્તરે પહોંચી ગયા, અને તમારામાં ડિપ્રેશન આવી ગયું, ચિંતા આવી ગઈ, અને તમને એ સોલ્વ કરતા નથી આવડતી, એ ચિંતામાંથી બહાર નીકળતા નથી આવડતું, તો તમારી પાસે જીવન ઘડતરનું શિક્ષણ નથી એમ માનજો. આજે તમે 12મા ધોરણ સુધી પહોંચી ગયા, એટલે તમે SSC પાસ કર્યું, એટલે તમે એક લાયક વિદ્યાર્થીઓ છો. SSCમાંથી ઘણી ગણણીમાંથી સાફ થઈ જાય
પણ શું તમે 12માની અંદર આજે પહોંચ્યા પછી પણ આત્મવિશ્વાસ ધરાવો છો? જીવન પ્રત્યે ક્લિયરિટી એટલે કે સ્પષ્ટતા ધરાવો છો? નહીં. તમે જેટલા અસ્પષ્ટ છો એટલા અશિક્ષિત છો. તમારી પાસે જેટલો આત્મવિશ્વાસ ઓછો છે એટલા તમે અશિક્ષિત છો. આ છે જીવન શિક્ષણ. શિક્ષિત કોને કોને કહેવા? તો કે લાંબુ લિસ્ટ છે એનું, કે આને આને અશિક્ષિત કહેવા. તમને એમ થાય છે કે હું 12મા પછી બીએ કરી લઈશ, બીકોમ કરી લઈશ કે બીએસસી કરી લઈશ, હવે તો તમે 12મા પછી જે લાઈન પસંદ કરો તે, એટલે હું શિક્ષિત થઈ જઈશ. ખરેખર એવું નથી. તમે તમારી જાતને જીવન પ્રત્યે કેવી રીતે તમારો એટીટ્યુડ રાખાવો છો, તમારી જાતને, ધેટ ઇઝ ધ રિયલ એજ્યુકેશન. આ તમારું સાચું શિક્ષણ છે. હવે તમે કોને જોઈને ઉછરો છો? તો તમારા મા બાપને જોઈને ઉછરો છો, તમારા કાકા દાદા મામા માસીને જોઈને ઉછરો છો. હવે માની લો એ જ બિચારા છે, તો તમારી હાલત શું થવાની છે? તમે બિચારા રહેશો. તો તમારે હવે આજથી જ એવું નક્કી કરી લેવાનું છે કોઈ પણ સંજોગે કે હું મારા રોલ મોડલ અગર જરૂર છે તો હું ચેન્જ કરીશ. એના માટે તમારે લાઇબ્રેરીનો સહારો લેવાનો છે. કોનો? પુસ્તકોનો સહારો લેવાનો છે. તમારા વિષયના, તમને જે ગમતા વિષયો છે એને વાંચો. તમને વિજ્ઞાન ગમે છે તો વિજ્ઞાનને મેક્સિમમ વાંચો.